जालोद तालुकाना आंबाना एसआरपी जवानी गर्भवती सौतनु प्रथम पत्नीए करावी अपहरण। एसआरपी जवानना मोटा भाई साथे मरी प्रथम पत्नीए करावी अपहरण। पोलीसे जवानना भाई अने प्रथम पत्नीनी करी अटकायत। जालोद तालुकाना आंबा गुणेशिया फरियामां रहती ગીતાબેને લીંબડી પોલીસ મથકે તારીખ 8/7/2021 રોજ અરજી આપેલ કે તારીખ 8/7/2000 રોજ સવારના પોતાના પતિની બીજી પત્ની રીનાબેન લીંબડી દવાખાને ચેકઅપ માટે ગયેલ અને પતિ એસઆરપીમાં ફરજ બજાવતો હોય, હાલ દિલ્હી ખાતે તેની નોકરી હોય, તેની પાસે 50,000 બેંક ખાતામાં નાખવાનું કીધેલ, ત્યારબાદ રીના ઘરે આવેલ નથી, જે અંગે લીંબડી પોલીસ મથકે ગુમ થઈ હોવાની આપી હતી ફરિયાદ। લીંબડી પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ આપનાર વિરુદ્ધ જ શંકા જતા ફરિયાદી ગીતાબેનને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તે મનથી ભાંગી પડેલ અને પોલીસને જણાવી બેઠે કે મેં પોતે જ મારા જેઠ સાથે મરી તેનું અપહરણ કરાવ્યું છે। અપહરણ કરવાનું કારણ જણાવતા ગીતાબેને પોલીસને જણાવેલ કે તેના પતિ પંકજભાઈ સાથે પ્રથમ લગ્ન કરેલા અને પોતે 4 પુત્રીઓને જન્મ આપેલ, જેમાં 1 પુત્રીનું મરણ થતાં 3 પુત્રીઓ હાલ હયાત છે। ત્યારબાદ પતિએ પંકજભાઈ દ્વારા પુત્રની પ્રાપ્તિ માટે બીજી પત્ની તરીકે રીનાબેનને લાવેલ, જેનાથી તેને પુત્રને જન્મ થયેલ અને ત્યારબાદ પોતાના પતિના જીવનમાં રીનાબેન આવતા પોતાની સાથે લગાવ ઊંચો થઈ ગયેલ। બંને વચ્ચે વારંવાર ઝઘડા પણ થતા આ અંગે પતિને ફરિયાદ કરવા છતાં પોતાનું સાંભળતા ન હતા અને રીનાબેન બીજી વખત ગર્ભવતી બનતા ગીતાબેનને લાગ્યું કે જો ફરીથી રીના ગર્ભવતી થશે અને બાળકને જન્મ આપશે તો મારા સંતાનોને ભાગ ઊંચો પડશે, જે અંગે પોતાના જેઠ સાથે મરી રીનાબેનનું અપહરણ કરવાનું કાવતરું બનાવ્યું હતું। આરોપી ગીતાબેન અને જેઠ રમેશભાઈ બંને મરીને રીનાને બગાડી મૂકવા સારો રમેશભાઈ સાથે અમદાવાદ ખાતે મજૂરી કરતા મધ્યપ્રદેશના ભાભરા ગામના અજય સાથે મિત્ર હતો અને અજય રમેશભાઈના ઘરે આવતો જતો હોય, જેથી રીનાબેનને ઓળખતા હતો, જેથી આ બંનેએ અજય અને આને અહીંયાથી અપહરણ કરી લઈ જતા જણાવેલ, જેવી રાત્રિના સમયે ઘરનો દરવાજો ખુલ્લો રાખેલ અને નક્કી કરેલ તે મુજબ રીનાબેનને આઈસામો આવેલ અને રાત્રિના અંધારામાં બાંધી મધ્યપ્રદેશના ભાભરા ખાતે લઈ ગયેલ। નઈ મુંડા, ZS TV, દાહોદ। 8/7/2012 રોજ લીંબડી પોલીસ સ્ટેશનમાં રીનાબેનના જેઓ ગર્ભવતી હતા તેમની ગુમ થવા બાબતની એક અરજી પોલીસ સ્ટેશનમાં આપતા ESI ML ડામોરના ઊંડાણપૂર્વક તપાસ કરતા હકીકત એવી છે કે પંકજ નામનો એમનો પતિ છે, એમને 2 પત્નીઓ હતી, એનો મોટી છે એનું નામ ગીતાબેન હતું, કાયદેસરની પત્ની છે, અને બીજી પત્ની એમને કરેલી એ રીનાબેન છે, એમને એ પણ ગર્ભવતી હતા અને ઉપરોક્ત બંને પત્નીઓ સાથે રાખતા હતા અને સાથે જીવન ગુજારતા હતા, પરંતુ અચાનક આ એમની નાની પત્ની ગુમ થઈ જતા તેના બાબતે તેમની મોટી પત્ની એટલે ગીતાબેને અરજી આપેલી, જે અરજી તપાસના કામે PSI તપાસ કરતા હકીકત કે બીજી ચઢાઈ આવેલી અને તેનું ખરેખર અપહરણ થયેલું અને અપહરણ કરીને તેના જેઠનો એમાં હાથ હોવાથી આમની પૂછપરછ કરતા રીના ગીતાબેન તૂટી ગયેલા અને એમને એવું જણાવેલું કે એમને સંતાનમાં 3 પુત્રીઓ હતી અને કોઈ છોકરો નહોતો અને આ બીજી જે પત્ની કરેલી રીનાબેન એને સંતાનમાં 1 પુત્ર થયેલો અને ફરીથી ગર્ભવતી થતાં પોતાને એવું લાગેલું કે મારી છોકરીનો બધો ભાગ જતો રહેશે, એ લાગણીવશ થઈને એમને પોતાની સોતન છે રીનાબેન એમનું અપહરણ કરાવેલું અને એમાં એમનો જેઠનો પણ હાથ હતો અને ત્યારથી પછી એ રમેશભાઈ એમના જેઠ છે એમની સાથે એમને ભાભરા મુકામે રમેશભાઈના ઓળખીતા અજયભાઈ કરીને છે એમને ત્યાં ભાભરા લઈ ગયેલા અને ભાભરા અપહરણ કર્યા બાદ તેને ત્યાં જ રાખેલી હતી। આ ઉપરોક્ત તમામ હકીકત ગીતાબેન ગભરાઈને બધું જણાવતા પોલીસને જણાવતા લીંબડી પોલીસ સ્ટેશનના PSI ડામોરે ટીમ બનાવી અને ખાનગી વેશમાં પોલીસના માણસો મોકલી, જેમાં લેડીઝ ESI પણ હતા અને ત્યાં જઈને ઓપરેશન પૂરું કાઢીને ત્યાંથી ભોગ બનનારને અત્રે પોલીસ સ્ટેશન લેતા આવેલ છે। મુખ્ય આરોપી જે છે અજય, એ હજી વોન્ટેડ છે, પકડાયો નથી, પરંતુ એની તપાસ પૂરેપૂરી ચાલે છે અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ગુનો દાખલ કરેલ છે અને 365 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને ઉપરોક્ત બંને આરોપીઓને અટક કરેલ છે, જેમાં ગીતાબેન છે અને